કેસો ઘટી શકે છે એવી સોનલબેન આશા વ્યક્ત કરી. રુઝાન પણ આંકડા એવું કહે છે કે ફરક નથી પડ્યો સ્થિતિમાં. સલામતીની ભાવના નારીમાં યુવતીમાં વધી છે ખરી, પણ એક સવાલ છે એ પણ તમે કહેશો, પણ ચુકાદા વિશે શું કહેશો અને સલામતી વધી છે કે કેમ? ઓકે, આઈ ઓબ્વિયસલી આઈ વેલકમ ધ હાઈ સુપ્રીમ કોર્ટ ડિસિઝન, પણ અત્યારે હજી બી જે દયાની અરજીની પહેલા બીજી બે અરજીઓ આવશે, એક રિવ્યુ પેટિશન આવશે, એટલે હજી તો આ ત્રણ થશે. પછી ભલે આપણે અત્યારે કહીએ 5 વર્ષ, એટલે ઘણા લોકો કહે છે બહુ ફાસ્ટ, જેમ કે મેનકા ગાંધીજીએ કહ્યું કે 5 વર્ષ તો ફાસ્ટ બી કહેવાય ને, આમ એટલા માટે ફાસ્ટ કહેવાય કારણ કે ઘણા કેસોમાં 30-30, 40-40 વર્ષ લાગે છે, એટલે એ કમ્પેરિઝનમાં યસ ઇટ ઇઝ ફાસ્ટ, અધરવાઇઝ આઈ વુડ નોટ કોલ ઇટ ફાસ્ટ એટ ઓલ. કમિંગ બેક ટુ, જે રીતે અત્યારે જે આખો કેસ ફોલ્ડ થયો, અનફોલ્ડ થયો અને જે રીતે આખો કેસ ચાલ્યો, આઈ વુડ રાધર લાઈક ટુ થેન્ક સૌથી પહેલા તો આપણા લોકો, પીપલ પાવર, જેનો વર્ડ ઇઝ પીપલ પાવર, તો એ લોકોએ આનો આનો જે રોષ દેખાડ્યો અને બધા રસ્તા પર આવી ગયા અને પછી આપણે નવા લોઝ આવ્યા, એમેન્ડેડ લોઝ આવ્યા, આપણી પોલીસ તંત્ર થોડું હજી સેન્સિટાઇઝ થયું. અનફોર્ચ્યુનેટલી જ્યુડિશિયરી આમ તો ઓકે, પણ એવું એવું વાત થતી હતી કે જ્યુડિશિયરીમાં બધા રેપના કેસીસ ફાસ્ટ ટ્રેકમાં લેવા જોઈએ, અનફોર્ચ્યુનેટ નથી થયું. એટલે મેં બી નિર્ભયાના પેરેન્ટ્સને આજે ન્યાય મળ્યો છે એમાં કોઈ ડાઉટ નથી, જેમાં આટલા બધા લોકોનો સહયોગ છે. બીજો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ કે ન્યાય એટલે બી મળ્યો એ બી કહી દઉં, કારણ કે ઘણી વાર એવું થાય છે, આપણે જ્યુડિશિયરીને એવી ટાઈમ બ્લેમ કરીએ છીએ, પણ ઘણી વાર એવું બી થાય છે કે જયારે ઇન્વેસ્ટિગેશન થાય છે એ વ્યવસ્થિત નથી થતું. એટલે ઘણી વાર પેલા બિચારા જજને ખબર હોય કે આ આ છે, પણ અકોર્ડિંગ ટુ ધ લો એન્ડ ધ રૂલ એનું જજમેન્ટ નથી આપી શકતો. જે આપવું જોઈએ, એક્ઝામ્પલ આપું તમને કે આ કેસમાં આપણે જોઈએ એક્ઝામ્પલ, તો આમાં ડીએનએ નું પ્રોફાઇલિંગ થયું હતું. કઈ રીતે કે જે આ ચાર જણ જઈને અત્યારે ફાંસી શકાય, એક રામભાઈ જે ઉપર ચાલી ગયા, સુસાઇડ કર્યું, જીવી લાય પ્રૂવ થયું હતું કે બસમાં આ ચારે લોક થેન્ક્સ ટુ ડીએનએ પ્રોફાઇલિંગ આ બધા પ્રેઝન્ટ હતા. એટલે જે નોર્મલી તો લોયરોને જે આદત હોય છે ને, કારણ કે ભલે આપણે બધા કહીએ કે લોયરો કહે કે બધાને હક બને છે પોતાના જાનને બચાવવા, પોતાની જાતને પ્રેઝન્ટ કરવા, પણ આઈ એમ સરપ્રાઈઝ કે એના જે બી લોયર હતા, જે નિર્ભયાના, એ એના પૈસાની લાલચ માટે આટલું ખેંચ્યું. ના તો પૈસાને હક બને છે, પણ જુઠ્ઠાનો હક નથી મળતો, સાચાનો હક બને છે, એટલે સાચાનો હક બને છે. એટલે જો ડીએનએ પ્રોફાઇલિંગ પરફેક્ટ થયું, બીજું એક્ઝામ્પલ આપું કે જોડે જોડે ઇન્વેસ્ટિગેશન પરફેક્ટ થયું, બીજું એક્ઝામ્પલ ડાઇટ ડિક્લેરેશન પરફેક્ટ આવી ગયું, અને એના લીધે, અને ત્રીજું કે જે આપણે આખું જોવાને જે પ્રેશર, જે મીડિયા આખું છત મીડિયા ટ્રાયલ બી થઈ છે, આ ત્રણના લીધે આ નિર્ભયાને જસ્ટિસ મળી છે. પણ મને એ કેવું છે કે હવે બીજી કેટલી નિર્ભયા છે એ લોકોને ક્યારે જસ્ટિસ મળશે? ઓકે, ક્યારે જસ્ટિસ મળશે?